આદર માનતો બધાના કાન ખુલ્લા નજર મારી સામે એક સરસ મજાનું રાજ્ય હતું. એ રાજ્યમાં એક નગર હતું અને નગરમાં એક રાજા રાજ કરતો હતો અને રાજાનું નામ હતું અકબર. અકબર બાદશાહ એક વખત પોતાની વાડીમાં બેઠા હતા અને વાડીમાં બેઠા હતા એટલે બેઠા બેઠા એમને વિચાર આવ્યો કે આ જે સરોવર છે વાડીમાં એ સરોવર દૂધથી ભરાઈ જાય તો કેવી મજા આવે. એમને વિચાર આવ્યો અને એમ કે હવે આપણે આ સરોવરને દૂધથી ભરી લઈએ. તો બીરબલને બોલાવ્યો. બીરબલ આવ્યો, બોલો રાજાજી શું કામ છે? રાજા કે બીરબલ આપણે આ જે સરોવર છે ને એને દૂધથી ભરી દેવાનું છે. તો કેવી રીતે ભરીશું? કે દૂધથી સારું ભરવું તો મોકું પડે, પણ એક કામ કરીએ તો નગરમાં આપણે ઢંઢેરો પીટાવી દઈએ અને બધાએ એક લોટું દૂધ ખાલી આવીને સરોવરમાં નાખી દે તો એમને અઘરું ના પડે ને આપણું દૂધનું સરોવર પણ ભરાઈ જાય. સારું ચલો સરોવર ખાલી કરી નાખ્યું. તો સરોવરને કરી નાખ્યું ખાલી, આખું સરોવર પાણીમાં ભરેલું હતું એ ખાલી કરી નાખ્યું અને નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે આવતીકાલે બધાએ સવારે 3 વાગે એક લોટું દૂધ આવીને નાખી દીધું. 3 વાગે બધા એક લોટો નાખી જશે તો આખું સરોવર દૂધથી ભરાઈ જશે. બધા ચિંતામાં આવી ગયા કે હાડું એક લોટો દૂધ એટલે હાડું 30-40 રૂપિયાનું થાય. કે હાડું 30-40 રૂપિયાનું દૂધ આપણે લોટો નાખી દઈએ તો હાડું મોંઘું તો પડે ને. તો બધા વિચાર કરતા હતા, એમાં ઘણા ચતુર હતા ને એમ વિચાર કર્યો કે હાડું અંધારામાં જવાનું છે ને 3 વાગે તો આપણે એક લોટો દૂધની જગ્યાએ એક લોટો પાણી નાખી દઈએ અને બાકીને બધા તો દૂધ નાખવાના જ છે તો હું એકલો પાણીનો લોટો નાખીશ તો ખબર પડે ના પડે ને. તો કે વાંધો નહીં ચાલો એકલો છે ને લોટોનો પાણી દૂધ નાખી. હવે બન્યું કે આ એક વ્યક્તિએ જેવું વિચાર્યું ને એવું બધાએ વિચાર્યું કે હું આપણે છે ને એક લોટો પાણી નાખી દઈશું અને બધા દૂધ નાખશે તો કોઈને ખબર પડે નહીં. અને સવાર પડતા આખું સરોવર પાણીથી ભરાઈ ગયું અને રાજાજીએ જોયું કે આ શું કે બધાએ લોટો પાણી નાખી દેશે એવું થયું ને. તો આ વાર્તા પછી શું બોધ મળે કે આપણે જે કરવું હોય ને પહેલા પોતાની જાત પર કરવું પડે અને આપણે જે કરવું હોય ને એ પહેલા કરવાનું અને પછી બીજા જોડે અપેક્ષા રાખવાની. બરાબર? ચાલો.